हेलो फ्रेंड्स, वेलकम टू निगम ठक्कर रेसिपीज। आज हूँ तमारा माटे असल देशी गामठी रेसिपी लेने आव्यो छू, जेनु नाम छे मठनी कढ़ी। आ कढ़ी मारा वड़दादी बहु बनावता हता, जे खूब स्वादिष्ट अने पौष्टिक बने छे। शियाळानी सीजन में आ कढ़ी तमे बाजरीना, मकईना के जुवारना रोटला साथे खाई शको छो, अने तेने बनावी पण खूब सरळ छे। तो रेसिपीनी शुरुआत करिए ते पहेला, जो तमे मारी चेनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब करो अने आवी नवी नवी रेसिपी नी अपडेट्स मेळवा माटे बाजू में आपेला बेल आइकॉन पर क्लिक करो। जो तमने आ रेसिपी पसंद आवे तो वीडियो ने लाइक अने शेर करवानुं न भूलशो। मठनी कढ़ी बनावा माटे मैं 100 ग्राम मठ ने ओवरनाइट माटे पानी में पलाळी राख्या हता। पानी में पलाळवाना कारणे ते सरखी रीते फूली गया छे। जो तमारी पासे समय ओछो होय तो तमे 3 कलाक माटे पण मठने पलाळी शको छो। हवे तेने आपणे प्रेशर कूकर में बाफी लईशुं। प्रेशर कूकर में बाफती वखते तेमां 3 नंग लीला मरचा अने स्वाद प्रमाणे मीठू उमेरीशुं। आ रीते मठने बाफती वखते तेमां मरचा उमेरवाथी तेनो टेस्ट खूब ज सरस आवे छे। हवे एक प्रेशर कूकर लई तेमां पलाळेला मठ उमेरीशुं। कपना माप प्रमाणे जोवा जोईए तो 1 कप पलाळेला मठ लीधा छे। आपणा गुजराती ઘરોમાં બુધવારે મગ, શુક્રવારે ચણા અને શનિવારે અડદની દાળ કરવાનો રિવાજ હોય છે। આ મઠ એક એવું કઠોળ છે જે ખૂબ જ ઓછા લોકોના ઘરમાં બનતું હોય છે। તેમાં 3 નંગ લીલા મરચા આ રીતે મોટા ટુકડા કરીને ઉમેરીશું અને 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરીશું। ત્યારબાદ મઠ ડૂબે તેટલું, એટલે કે આશરે 1.5 કપ જેટલું પાણી ઉમેરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરી 3 વિસલ થાય ત્યાં સુધી આપણે તેને બાફી લઈશું। જો તમે મઠને ઓછા સમય માટે પલાળશો તો તમારે 4-5 વિસલ કરવી પડશે। 3 વિસલ થાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી અને કુકરનું પ્રેશર ઓછું થાય પછી ઢાંકણ ખોલીશું। मठ प्रॉपर रीते बफाई गया छे, तेमा बिल्कुल कचाश रही नथी। हवे आपणे कढ़ी माटेनो गोड़ तैयार करीशू। एक मिक्सिंग बाउल लई तेमा 1 कप मीडियम खाटू दही लईशू। वजन में जोवा जईए तो मैं 180 ग्राम दही लीधु छे। तेमा 1/4 कप पाणी उमेरीशू। आ कढ़ी बनावती वक्ते हमेशा दही मीडियम खाटू होय तेवुं ज लेवुं। पाणी उमेर्या बाद तेमां 2 टेबलस्पून चणानो लोट उमेरीशुं अने विस्करनी मददथी तेने सरखी रीते मिक्स करी लईशुं। गोळ बनावती वक्ते तेमां चणाना लोटना बिल्कुल लम्स न रहे तेनुं खास ध्यान राखवुं। मठनी कढ़ी बनावा माटेनो गोळ तैयार छे। आ गोळ बनावा माटे तमे विस्करनी जग्याए हेन्ड ब्लेंडरनो उपयोग पण करी शको छो। तैयार करेला बेसन अने दहीना गोळने बाफेला मठमां उमेरीशुं। मठ बाफती वखते जे पाणी उमेर्युं हतुं तेने काढवानुं नथी, तेने सरखी रीते मिक्स करी लईशुं। हवे गेसनी फ्लेम ઓન કરી અને એકદમ સ્લો ફ્લેમ પર તેને ગરમ કરવા માટે મૂકીશું। તેમાં મસાલા એડ કરીએ, જેમાં સૌ પ્રથમ 1/2 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીશું અને તીખાશ માટે 1 ટીસ્પૂન આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું। જો તમારે લસણની પેસ્ટ ઉમેરવી હોય અથવા તો લીલું લસણ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો। મઠને બાફતી વખતે આપણે 3 નંગ લીલા મરચાં ઉમેર્યા હતા, એટલે તે પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ પ્રમાણસર ઉમેરવી। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને કઢીને એક ઉભરો આવે ત્યાં સુધી વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહીશું। મઠની અંદર પ્રોટીન, વિટામિન અને પોટેશિયમ ખૂબ જ સારા પ્રમાણમાં મળી આવે છે, જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે। મિત્રો, આ મઠની કઢીની રેસીપી આજ સુધી કોઈએ યુટ્યુબ પર પોસ્ટ નથી કરી। આ એક દેશી ગામઠી વાનગી છે જે મારા વડદાદી ખૂબ જ સરસ બનાવતા હતા। આ જ રીતે તમે મગની કઢી પણ બનાવી શકો છો।
હું 10 વર્ષનો હતો ત્યારે મારા વડદાદી ધામમાં ગયા એટલે બાળપણમાં મેં તેમના હાથની આ કડી ખાધેલી છે। કડીમાં એક ઉભરો આવી ગયો છે। હવે કુકરને આપણે બીજા ગેસ પર મૂકીશું અને કડી માટે વઘારની તૈયારી કરીશું। વઘાર માટે ગેસ પર તડકા પેન મૂક્યું છે। ગેસની ફ્લેમ સ્લો રાખી તેમાં 2 ટીસ્પૂન દેશી ઘી ગરમ કરીશું। કોઈપણ પ્રકારની કઢી બનાવતી વખતે જો ઘીમાં વઘાર કરવામાં આવે તો કઢી વધુ સ્વાદિષ્ટ બનતી હોય છે। ઘી સહેજ ગરમ થાય એટલે તેમાં 2 નંગ સૂકા લાલ મરચાં ઉમેરીશું। વઘારમાં મરચાં ઉમેરતી વખતે તેને હંમેશા વચ્ચેથી સહેજ તોડીને ઉમેરવા જેથી તે ફૂટે નહીં। તેમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું અને જીરું ફૂટી જાય પછી તેમાં 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી તેને સરખી રીતે મિક્સ કરી લઈશું। વઘાર તૈયાર છે, તેને મઠની કઢીમાં એડ કરીશું। આ કઢી તમે મીડિયમ થીક પણ બનાવી શકો છો અને જો તમને જાડી કઢી પસંદ હોય તો તેવી પણ બનાવી શકો છો। વઘારને મિક્સ કરી લીધા બાદ કઢીને સ્લો ફ્લેમ પર ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દઈશું। અત્યારે આપણે મીડિયમ થીક કઢી બનાવી રહ્યા છીએ એટલે તેમાં 1/2 કપ જેટલું પાણી ઉમેર્યું છે। મઠની અંદર પોષક તત્વો સારા પ્રમાણમાં હોય છે, આ સિવાય તેમાં ફાઈબરનું પ્રમાણ પણ ઊંચું હોય છે। હાડકા મજબૂત કરવામાં તેમજ મેદસ્વીતા દૂર કરવામાં મઠ ખૂબ જ ફાયદાકારક છે। ધીમે ધીમે કઢી ઉકળવા લાગી છે, આ રીતે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને ઢાંકણ ઢાંકીને 3 મિનિટ માટે કૂક કરીશું। 3 મિનિટ સુધી કઢીને ઉકાળ્યા બાદ હવે ઢાંકણ ખોલીશું, તેમાંથી એકદમ જોરદાર સુગંધ આવી રહી છે। મઠને બાફતી વખતે આપણે તેમાં જે લીલા મરચાંના ટુકડા ઉમેર્યા હતા તે પણ પ્રોપર રીતે કૂક થઈ ગયા છે। લીલા મરચાંમાં કઢીની ખટાશ ચડી જવાથી તે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તૈયાર ગરમાગરમ મઠની કઢીમાં 1 ટેબલસ્પૂન ફ્રેશ સમારેલી કોથમીર ઉમેરી તેને મિક્સ કરીશું। ગરમાગરમ મઠની કઢીને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું। આ કઢીને આપણે કોઈપણ પ્રકારના રોટલા, ભાખરી કે પરોઠા સાથે સર્વ કરી શકીએ છીએ। તે પ્લેન રાઈસ કે ખીચડી સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે। કઢીની ઉપર સમારેલી કોથમીરથી ગાર્નિશિંગ કરીશું। મારા વડદાદીની પ્રિય મઠની કઢીને મેં ગરમાગરમ હાથેથી ટીપેલા બાજરીના રોટલા, દેશી ગોળ, મૂળો અને મીઠાવાળા શેકેલા મરચાંની સાથે સર્વ કરી છે। બાજરીના રોટલા જો તમને હાથેથી ટીપીને બનાવતા ન આવડતું હોય તો તેની રેસીપી વિડીયો પણ મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે, લિંક તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તથા આ વિડીયોની એન્ડ સ્ક્રીન પર જોઈ શકો છો। તો તમે પણ આ રેસીપી પોતાના ઘરે અવશ્ય ટ્રાય કરજો અને કેવી બની છે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। મિત્રો, જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવવાનું ન ભૂલશો। મિત્રો, જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો અને તેને પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો। આવી અવનવી ટ્રેડિશનલ રેસીપી જો તમારે જોવી હોય તો મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। અગર આપ હમારી રેસીપી હિન્દી ભાષામાં દેખના ચાહતે હૈ તો હમારી દૂસરી યુટ્યુબ ચેનલ નિગમ ક્યુઝિન સબસ્ક્રાઇબ કરે, લિંક મેને ડિસ્ક્રિપ્શન બોક્સ મેં દિયા હૈ। આવી જ અવનવી પારંપારિક તથા વિસરાતી જતી વાનગી જોવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ધન્યવાદ।